હેલો વિદ્યાર્થી મિત્રો હું જોવાનું અપેક્ષા આપણા જ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તમે ભણી રહ્યા છો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ફોર્થ સેમેસ્ટર યુ ડબલ ચેપ્ટર નંબર ફોર પાર્ટ સિક્સ પાર્ટ ફાઇવની અંદર આપણે એસી પદ્ધતિ વિશે જોયેલું હતું બરાબર એની આગળ આપણે એસી અને ડીસી ડીસી સિસ્ટમમાં લોકો માટે કઈ રીતે વર્ક કરે છે અને એસી સિસ્ટમમાં લોકો મોટિવ કઈ રીતે વર્ક કરે છે એના વિશે અભ્યાસ કરેલો હતો અને ત્રીજું ઓપ્શન હતું આપણા પાસે મિશ્ર પદ્ધતિ એટલે કે એસી પ્લસ ડીસી બરાબર તો આપણે ડીસી સિસ્ટમ જોઈ ગયા એસી સિસ્ટમ જોઈ ગયા હવે આ મિશ્ર પદ્ધતિ એટલે બેનું કોમ્બિનેશન હશે બરાબર તો એ બેનું કોમ્બિનેશન એટલે એસીના ફાયદા ડીસીના ફાયદા પ્લસ એસીના ફાયદા બે જોઈન્ટ કરીને એક ત્રીજી પદ્ધતિ બનાવવામાં આવે જેને મિશ્ર પદ્ધતિ કહેવામાં આવે છે અને એનામાં પણ બે સિસ્ટમ છે બે પદ્ધતિ છે કઈ તો સિંગલ ફેઝથી થ્રી ફેસ એને આપણે કાંડો પદ્ધતિ પણ કહેવામાં આવે છે અને સિંગલ ફેઝથી ડીસી બરાબર તો સૌથી પહેલાં આપણે જોશું સિંગલ ફેઝથી થ્રી ફેઝ અથવા તો કાંડુ પદ્ધતિ બરાબર તમે જોઈ રહ્યા છો તો જેટીની એક્ઝામમાં પૂછાયેલું છે બરાબર તો હવે કાંડો પદ્ધતિમાં શું કહેવા માંગે છે તો નેશનલ ગ્રીડમાંથી જે પાવર આવે છે ઈ ટ્રેક્શન સબસ્ટેશનમાં આવશે અને ઈ પાવર જે હશે એને સોળ કિલોવોટ ફિફ્ટી હર્ટ સિંગલ ફેઝ બરાબર આ વોલ્ટેજ આવૃત્તિ અને સિંગલ ફેઝ જે છે એને જ્યારે લોકોમોટિવને આપણે આપશું ત્યારે એને કન્વર્ટ કરવામાં આવશે કેનામાં કન્વર્ટ કરવામાં આવશે સિંગલ ફેઝથી થ્રી ફેઝમાં કન્વર્ટ કરવામાં આવે છે અને પછી એ થ્રી ફેઝ મોટરને આપવામાં આવે છે જેથી કરીને ઇઝીલી વર્ક થઈ શકે બરાબર તો કન્વર્ટર દ્વારા સિંગલ ફેઝથી થ્રી ફેઝ કન્વર્ટ કરવામાં આવે છે ચલો હવે આ સાયન્ટિફિક રીતે આ તમને કઈ રીતે કહેવા માંગે છે એ જોઈ લઈએ તો સૌથી પહેલાં ફેઝ પર્યાવર્તક એટલે કે સિંગલ ફેઝમાંથી થ્રી ફેઝમાં કન્વર્ટ થાય છે બરાબર એ ફેઝ પરાવર્તક કહેવાય ને એ મોટી હોય છે સિંગલ ફેઝ પરાવર્તિત વીજ પ્રવાહને થ્રી ફેઝમાં રૂપાંતર કરવામાં આવે છે થ્રી ફેઝ વિદ્યુતિકરણ ગૂંચવડા ભરેલી ડબલ પરી લાઇનથી મુશ્કેલી દૂર થાય છે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરને થ્રી ફેઝ પાવર આપીને ચલાવી ચલાવવા માટેનું જરૂરી શક્તિ મેળવવામાં આવે છે બરાબર થ્રી ફેઝ જે મોટર હશે એને થ્રી ફેઝ પાવર જોઈશે એટલે આપણે સિંગલ ફેઝમાંથી થ્રી ફેઝમાં કન્વર્ટ કરીએ છીએ કન્વર્ટર દ્વારા બરાબર હવે આ પદ્ધતિ જે શરૂઆતમાં ક્યારે ઉપયોગમાં લેવાની તો હંગેરીમાં ઈસિસન ઓગણીસો બત્રીસમાં કર્યો હતો આ પદ્ધતિનો ઉપયોગ બરાબર હવે એના ફાયદા શું છે તો થ્રી ફેઝ ઓવરહેડ પાવર પ્રદાન પદ્ધતિની જગ્યાએ સિંગલ ફેઝ વાયર અને અર્થિંગની રિટર્ન વાહક તરીકે ઉપયોગમાં લેવાય છે બરાબર બીજો ફાયદો શું છે તો ઇન્ડક્શન મોટર પ્રમાણમાં સસ્તી સરળ અને મજબૂત રચનાવાળી હોય છે જો કે તેમાં પ્રેરણ પ્રેરણ મોટરનો ગેરફાયદા ઓછા નીચા સ્ટાર્ટિંગ ટોર્ક તેમજ વધુ સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગકરણ તેમજ સ્પીડ નિયંત્રણ મુશ્કેલ તેમજ બિન કાર્યક્ષમ મળે છે આ મુશ્કેલીઓ ઓછી આવૃત્તિવાળા પ્રવાહ ઇલેક્ટ્રોનિક પદ્ધતિથી મેળવી દૂર કરી શકાય છે બરાબર આ બધી મુશ્કેલીઓ આના આ પદ્ધતિ દ્વારા દૂર કરી શકાય છે તો એ આપણો એક ફાયદો છે બરાબર તો આટલું હતું કાંડો પદ્ધતિમાં જે બે માર્ક્સમાં પૂછાઈ શકે છે બરાબર ચલો હવે એના પછી છે સિંગલ ફેઝ એસીથી ડીસી પદ્ધતિ એટલે કે સિંગલ ફેઝ એસી હશે તમારો સિંગલ ફેઝ એસી સપ્લાય હશે એને ડીસીમાં કન્વર્ટ કરી અને પછી એ લોકો મોટીવ ટ્રેનને કઈ રીતે યુઝ કરવામાં આવે છે એ પદ્ધતિ છે બરાબર જે અત્યારે હાલમાં આ પદ્ધતિ મિશ્ર પદ્ધતિ ચાલી રહી છે એસી ટુ ડીસી બરાબર તો એમાં શું કહેવા માંગે છે ચલો જોઈએ આ પદ્ધતિમાં ઓવરહેડ નેટવર્ક માટે પચીસ કેવી થી પચાસ હર્ડ સિંગલ ફેઝ પ્રવાહ આપવામાં આવે છે બરાબર ફિફ્ટી હર્ડ સિંગલ ફેઝ પ્રવાહ એ આપવામાં આવે છે આ વિતરણ પદ્ધતિને લોકોમોટિવમાં ટ્રાન્સફોર્મર ઉચ્ચ વીજ દબાણને જરૂરી વીજ દબાણે સ્ટેપ ડાઉન કરે છે આજી પચીસથી પચાસ પચીસ કેવી છે પચીસ કેવીને જોઈતા વોલ્ટેજે સ્ટેપ ડાઉન કરશે બરાબર લોકોમોટિવની અંદર અને રેક્ટિફાયરનો યુઝ કરી અને સિંગલ ફેસ એસી હશે એને ડીસીમાં કન્વર્ટ કરશે કોણ તો રેક્ટિફાયર બરાબર આ ડીસી પ્રવાહ જે મળ્યો તમને એ ડીસી સિરીઝ મોટરને આપવામાં આવે છે અને જે મોટર હશે એ લોકોમોટિવને ચલાવે છે ભારતમાં આ પદ્ધતિનો ઉપયોગ લેવામાં આવે છે આ પદ્ધતિના નીચેના ફાયદાઓ છે બરાબર ભારતમાં અત્યારે કઈ પદ્ધતિ ચાલી રહી છે તો મિશ્ર પદ્ધતિ સિંગલ ફેઝ એસીથી ડીસી પદ્ધતિ ચાલી રહી છે બરાબર ચલો એના ફાયદા જોઈએ મિશ્ર પદ્ધતિના ફાયદા તો ઉચ્ચ વીજ દબાણથી વીજ પ્રવાહની કિંમત ઘટે છે વધારે વોલ્ટેજ હશે તો વીજ પ્રવાહની કિંમત ઘટે હવે વીજ પ્રવાહની જે કરંડની કિંમત ઘટી તો વાહકનું ક્ષેત્રફળ ઈ ઘટે છે તેથી વાહકના વાહકનો જે ક્ષેત્રફળ ઘટે તો આપણે વધારે જાડો વાય તાર જે હશે યુઝ કરવામાં નહીં આવે તો એનું ક્ષેત્રફળ નાનો એટલે પતલો તાર યુઝ કરવામાં પરિણામે એનો ખર્ચ પણ ઓછો લાગશે એટલે વાહકનો ખર્ચ તેના ઓવરહેડ સ્ટ્રકચર ફાઉન્ડેશન વગેરેની કિંમતમાં શું થાય છે ઘટાડો થશે બરાબર ચલો એના પછી છે વીજ પ્રવાહની કિંમત ઘટી એટલે વાહકનો વ્યય ઘટે છે જે બે સબસ્ટેશન વચ્ચેનું અંતર વધારવામાં મદદરૂપ થાય છે હં વાહકનો વ્યય ઘટ્યો એટલે બે સબસ્ટેશન વચ્ચે જે અંતર હશે એ આપણે વધારી ડિસ્ટન્સ જે હશે એ વધારી શકીએ છીએ બરાબર જે પચાસથી એંસી કિલોમીટરનું રાખી શકીએ બરાબર હવે બે સબસ્ટેશન વચ્ચે અંતર વધી ગયું તો સબસ્ટેશનની સંખ્યા ઘટી ગઈ એટલે ઓછા સબસ્ટેશન જોશે આપણે બરાબર તેમજ તેના સ્થળ પસંદગીમાં સરળતા થવાથી કેપિટલ કિંમત ઘટે છે બરાબર સબસ્ટેશનની સંખ્યા ઘટી ગઈ એટલે કેપિટલ કિંમત એ પણ વેલ્યુ ઘટી ગઈ બરાબર તો આ એક ફાયદો છે પછી કોઈ ઓફ એડહેશન મ્યુ ઝીરોની કિંમત ઓછી થવાથી પચાસ ટન ક્ષમતાવાળું એસી લોકોમોટિવ પંચોતેર ટનની ક્ષમતાવાળા ડીસી લોકોમોટિવ જેટલું કાર્ય કરે છે કાર્ય આપતું હોવાથી લોકોમોટિવનું વજન પણ ઘટે છે બરાબર જે પચાસ ટન ક્ષમતાવાળું હશે એ હવે પચોતેર ટનની ક્ષમતાવાળું પણ લોકોમોટિવ કાર્ય કરશે મિશ્ર પદ્ધતિની અંદર બરાબર એટલે લોકોમોટિવનું વજન ઘટશે ડીસી સબસ્ટેશન કરતાં એસી સબસ્ટેશનમાં ઓછા સાધનો હોવાથી સબસ્ટેશન સરળ રચના અને ઓછી કિંમતનું બને છે બરાબર સાધનોની જરૂર ઓછી પડે છે એટલે ઓછી ઓછા રૂપીઝમાં પણ આપણે બનાવી શકીએ છીએ અને કિંમત ઘટે છે આ પદ્ધતિમાં ડીસી સિરીઝ મોટર મોટિવ પાવર મેળવવા માટે વપરાતી હોવાથી અને તે ટ્રેક્શન સર્વિસ માટે સૌથી વધુ ફાયદાકારક છે ડીસી મોટર જે વપરાય છે અહીંયા સિંગલ ફેસ એસીને આપણે ડીસીમાં કન્વર્ટ કરીએ છીએ ને એ ડીસી સિરીઝ મોટરને આપીએ છીએ તો જે ડીસી સિરીઝ મોટરમાં વપરાય છે એના અંદર ટ્રેક્શન સર્વિસ માટે સૌથી વધુ ફાયદાકારક છે બરાબર સબસ્ટેશનમાં ઓછા માણસોની જરૂર પડે છે અથવા તો સ્વયં નિયંત્રિત સબસ્ટેશન રાખી શકાય છે બરાબર એ પર જોવો ફાયદો છે આઠમો ફાયદો એ છે કે એસી લોકોમોટિવની સ્ટાર્ટિંગ ક્ષમતા ડીસી લોકોમોટિવ કરતાં લગભગ બેથી ત્રણ ગણી વધારે પાવરફુલ હોય છે બરાબર વધુ ક્ષમતા અને પાવરવાળા સબસ્ટેશન લાંબા અંતર સુધી શક્તિ આપે છે અને ડીસીમાં બેથી છ મેગાવોટ હોય છે જ્યારે એસીમાં દસ થી પંદર મેગાવોટ કેપેસિટીના સબસ્ટેશન સામાન્ય ગણાય છે જે ગ્રામ્ય વિસ્તારોને વીજળીકરણનો વેગ મળે છે તો આ હતા દસથી દસ મિશ્ર પદ્ધતિના ફાયદાઓ બરાબર હવે પણ ગેરફાયદા શું છે તો બે ગેરફાયદા છે સિંગલ ફેઝ વપરાશમાં લેવાથી થ્રી ફેઝ પદ્ધતિમાં અનબેલેન્સ સર્જાય છે આની અંદર આપણે સિંગલ ફેઝ યુઝ કરીએ છીએ તો થ્રી ફેઝમાં અનબેલેન્સ સર્જાય છે રેલવે લાઇન નજીકથી પસાર થતી ટેલિકોમ્યુનિકેશન લાઇનમાં ટ્રેક કલેક્ટરના આર્કિંગ સ્પાર્કિંગના કારણે અવરોધ ઉત્પન્ન થાય છે બરાબર રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે બરાબર નજીકમાંથી કોમ્યુનિકેશન લાઈન જતી હોય તો રેઝિસ્ટન્સ ઉત્પન્ન થાય છે તો આ બે હતા ગેરફાયદા પણ સામે ફાયદા ઘણા છે એટલે મિશ્ર પદ્ધતિ ઘણી જ યુઝ થાય છે અને ભારતમાં આ પદ્ધતિનો ઉપયોગ લેવામાં આવે છે એ યાદ રાખવાનું બરાબર તો અત્યાર સુધી આ આપણે મિશ્ર પદ્ધતિ સુધી જોયું કે લોકો મોટીવમાં મિશ્ર પદ્ધતિ યુઝ થાય છે બરાબર ધન્ય